વેલકમ બેક. ગુજરાતમાં આગામી 5 દિવસમાં મેઘરાજાનું જોર યથાવત રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર, દીવ અને દમણમાં વરસાદ પડશે, તો ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે. દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. 17 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં મેઘો મહેરબાન થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં તો આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 38% વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આજ 24 આવર્સ કા અંદર મે એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ હોને કા સંભાવના હૈ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર મે और हैवी टू वेरी हैवी रेन हो सकता है. द्वारका, राजकोट, अमरेली में होने का संभावना है. इवन दीव में भी होने का संभावना है. उसका वजह ये है कि लो प्रेशर एरिया एक बना हुआ है कोस्टल एरिया ऑफ सौराष्ट्र में एंड अडजनिंग एरिया में. लो प्रेशर की वजह से कोस्टल सौराष्ट्र में अच्छी खासी बारिश रहेगा. हैवी टू एक्सट्रीमली हैवी रेन होने का संभावना है और गुजरात रीजन में भी आइसोलेटेड हैवी टू वेरी हैवी रेन होने का संभावना है, लेकिन गुजरात रीजन में ज़्यादा खतरा नहीं है. अहमदाबाद में लाइट टू मॉडरेट रेन हो सकता है आफ्टरनून और नाइट को, इवनिंग और नाइट को हो सकता है. अब भी मोस्टली गुजरात रीजन में कुछ तो बारिश हो गया है और उसका डिफिशियंट अभी फिलहाल 37% डिफिशियंट है. फिशरमैन के लिए अगले 48 आवर्स के लिए वार्निंग है. कोस्टल के लिए वार्निंग है, पोर्ट वार्निंग है. LC3 सिग्नल लगाया गया है. पोर्ट को भी सिग्नल इश्यू किया गया है. फिशरमैन को भी वार्निंग इश्यू किया गया अगले 2 दिन में. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે. લુણાવાડામાં 1 ઇંચ વરસાદ પડ્યો. કડાણા અને સંતરામપુરમાં 1 ઇંચ વરસાદ. કાનપુર અને વીરપુરમાં સામાન્ય વરસાદ. વરસાદી માહોલ વચ્ચે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડામાં 1 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે, તો કાનપુર અને વીરપુરમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. કડાણા અને સંતરામપુરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. અલ્પેશ જોડાય છે ફોન લાઈન પર. અલ્પેશ, શું છે હાલની પરિસ્થિતિ? જી બિલકુલ, જે ખેતી જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસથી જે ખેડૂતો છે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી હતી તે રીતે કાલે બપોરથી જ મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદ છે તે જિલ્લાના સાર્વત્રિક સમગ્ર તાલુકાઓ છે તેની અંદર હાલ સારો એવો વરસાદ નોંધાયો છે અને ખેડૂતોમાં પણ હાલ ખેતીલાયક વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો લુણાવાડા, કડાણા તેમજ સંતરામપુરની અંદર 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ત્યારે ખાનપુર અને વીરપુરમાં સામાન્ય વરસાદ છે તે પડી રહ્યો છે. ત્યારે આજે વરસાદને લઈને ખેડૂતોમાં પણ એક ખુશીની લહેર જોવા મળી રહી છે. તેમજ ઉનાળાની ગરમી, જે બફાર ભર્યું વાતાવરણ હતું, તેનાથી પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જી ખ્યાતિ. જી બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. સાવરકુંડલાના ચરખડિયા ગામે વરસાદ. ઉપરમાસમાં વરસાદને કારણે નદીમાં આવ્યું પૂર. સમગ્ર પંથકમાં સારા વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત જ રહેશે, તથા સૌરાષ્ટ્રમાં તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ. નખત્રાણામાં ધોધમાર વરસાદ. નખત્રાણાના બજારમાં પાણી વહેતા થયા. ઉપરવાસમાં વરસાદને કારણે પાણી વહેતા થયા. આ ભયંકર દ્રશ્યો જોઈને જ તમને ધોધમાર વરસાદ વિશે ખ્યાલ આવી જશે. નદી જેવા દ્રશ્યો કોઈ નદીના નથી, પણ નખત્રાણાની બજારોના દ્રશ્યો છે, જ્યાં ભારે વરસાદ બાદ પાણી વહેવા લાગ્યા. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદી માહોલ. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઇંચથી વધુ વરસાદ. લાંબા ગામની બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. લાંબા, ભોગાત, ગઢકા, પટેલકામાં વરસાદ. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી તીતરબોળ થઈ ચૂક્યા છે. વરસાદથી ખેડૂતોના પાકને થશે ફાયદો.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ, વેરાવળમાં 6.5 ઇંચ, પોરબંદરના રાણાવાવમાં 3.25 ઇંચ વરસાદ, તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, દ્વારકા અને જૂનાગઢના માંગરોળમાં 3 ઇંચ જેટલો વરસાદ. રાજ્યના 9 તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 32 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઓનલાઈન પર ઇતલ જોડાયા છે. ઇતલ, વાત કરીએ રાજ્યભરમાં વરસાદની આગાહી વચ્ચે અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ? જી ચોક્કસ, એવું કહી શકાય ખ્યાતિ કે જે છેલ્લા 24 કલાકમાં 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે. પોરબંદરના રાહવામાં પણ 3.25 ઇંચ જેટલો વરસાદ છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, દ્વારકા અને જૂનાગઢના માગરોળમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ છે. રાજ્યના 9 તાલુકા એવા છે કે જેમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે, જ્યારે રાજ્યના 32 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ છે. સ્વાભાવિક છે કે વરસાદનું જોર સૌરાષ્ટ્ર તરફ વધારે જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં ક્યાંક ને ક્યાંક વરસાદ નોંધાયો છે. ભારેથી અતિ ભારે વરસાદ થયો છે અને આગામી 2 દિવસ દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ વરસાદનું જોર ચાલુ રહેશે. જી આભાર માહિતી બદલ આપની હિતલ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકાઓમાં વરસાદ, હજુ પણ આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.